नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनुं स्वागत छे। ने आजे कोरोना काल में आपणे वात करवा जई रह्या छे कावासाकीनी। कावासाकी नाम आवतानी साथे ज तमारी सामे एक बाइक सामे आवी जशे, परंतु आपणे बाइकनी नथी परंतु कावासाकी रोगनी वात करी रह्या छे। 1961 में जापान में आ रोगना लक्षण जोवामां आव्या हता। कावासाकी नामना तबीब हता, तेमने आ पहली वक्त लक्षण जोया हता, त्यारथी ज आ रोगनुं नाम पण कावासाकी पड़ी गयु। आजे आपणे आ रोग विशे चर्चा केम करी रह्या छे, केम के अत्यारे तो कोरोना काळ चाली रह्यो छे, परंतु जे रिपोर्ट्स हमणा आव्या छे जे बाळकोमां कोरोना पॉजिटिव आवी रह्या छे ने जे बाळको सीरियस छे तेमां कावासाकीना लक्षण जोवा मळी रह्या छे। एटले कोरोना पॉजिटिव छे परंतु तेना लक्षण जे छे ते कावासाकीना छे। एटले हवे चर्चा ए शुरू थई गई छे के कोरोनाना लक्षणनी साथे साथे कावासाकीना लक्षण शुं छे अने आ रोग शुं छे, आ रोग शुं कोरोना जेटलो जीवलेण छे के पछी आ रोगनी कोई दवा छे के नथी, तेनी पर चर्चा करवा माटे आपणी साथे आजे बाळकोना डॉक्टर मननની સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું। સાહેબ, સૌથી પહેલા તો તમારું સ્વાગત છે આ ચર્ચામાં। સૌથી પહેલો સવાલ કે અત્યારે કોરોનાના લક્ષણની વાત ચાલે છે, કોરોનાની જ વાત ચાલી રહી છે, વચ્ચે આ કાવાસાકી આવી ગયું છે, આ શું છે? સૌ પ્રથમ તો કાવાસાકી બીમારી ઘણા વર્ષોથી છે અને બાળકોમાં આ એક રેર બીમારી છે, પણ જોવા મળે છે, એવું નથી કે કોરોનાને લીધે જ આ વસ્તુ દેખાય છે। પરંતુ આ એક બ્લડ વેસલ, આપણે જે કહીએ રક્તવાહિની, એની એક બીમારી છે। આપણા શરીરમાં ત્રણ પ્રકારની રક્તવાહિની હોય, અમારા મેડિકલ લેંગ્વેજમાં એને કહેવાય લાર્જ સાઇઝ બ્લડ વેસલ, મીડિયમ સાઇઝ બ્લડ વેસલ એન્ડ સ્મોલ બ્લડ વેસલ। તો આ જે બીમારી છે એ મીડિયમ સાઇઝ બ્લડ વેસલ, જે મધ્યમ સાઇઝની લોહીની રક્તકણિકાઓ હોય એની બીમારી છે। એમાં ઇન્ફ્લામેશન થતું હોય કોઈ પણ કારણસર, અને એના કારણે શરીરમાં જુદા જુદા સિમ્પટમ આવતા હોય, જેને પીડિયાટ્રિક મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ પણ કહેવાય છે। અને અલગ અલગ અંગોમાં અલગ અલગ ટાઈપના ચિહ્નો જોવા મળે, જેને કલેક્ટિવલી એક નામ આપવામાં આવ્યું છે એ ડૉક્ટરના નામ પરથી, કાવાસાકી ડિસીઝ। આમાં થાય છે શું કે અલગ અલગ અંગોમાં જુદા જુદા સાઇઝની વેસલ્સ પર ઇફેક્ટ થાય, અને એ વેસલ્સ પર ઇફેક્ટ થવાને કારણે જુદા જુદા ચિહ્નો દેખાય, જેમાં મુખ્ય ચિહ્ન છે ફીવર, તાવ આવવો, પેટ એબડોમિનલ પેઇન, પેટમાં દુખાવો થવો, ઉલટી થવી, હાથ પગ સૂજી જવા, લાલ થઈ જવા, હોઠ પર ક્રેક પડી જવી, હોઠ લાલ પડી જવા, આ બધા સામાન્ય સિમ્પટમ છે એના। પરંતુ જે મુખ્ય સિમ્પટમ છે કે જે આ મેં તમને કીધું કે મધ્યમ વર્ગની લોહી લઈ જતો નસોની બીમારી, તો આપણા હૃદયમાં પણ લોહી લઈ જતી વેસલ્સ હોય છે જેને કોરોનરી વેસલ્સ કહેવાય છે, અને જે પણ મધ્યમ સાઇઝની જ વેસલ છે, આમાં આ જો અસર થાય તો આપણા હૃદય પર અસર કરીને આ બીમારી જીવલેણ પણ થઈ શકતી હોય છે, જેને કોરોનરી વેસલ્સનું ઇન્ફેક્શન કહી શકાય। તો આ બીમારીના એક એથી ચાલુ કરીને ઝેડ સુધી જોઈએ તો ઘણા બધા સિમ્પટમ છે, પણ જેમાં જે ચિંતા કરવા જેવું ચિહ્ન છે તે મુખ્ય હૃદય પર થનારી અસર, કોરોનરી વેસલ એન્યુરિઝમ જેને કહેવાય, અને એના કારણે કોમ્પ્લિકેશન થતા હોય છે। સાહેબ, એટલે એવું કહી શકાય કે અત્યારે જે કોરોનાનો ચેપ છે એને જો કાવાસાકીના લક્ષણ આવી જાય તો એનો રોગ વધી જાય, એટલે ચિંતાની વાત થઈ જાય, એવું કહી શકાય? સૌ પ્રથમ તો એક વસ્તુ હું બહુ ક્લિયર કરવા માગું છું કે બાળકોમાં કોરોના ખૂબ ઓછું છે। અત્યારે ઓવરઓલ વર્લ્ડના આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો ઓનલી 0.04% જે કોરોનાના કેસ છે બાળકોના છે, 0.5%થી પણ ઓછા કેસ બાળકોના છે। હવે આ 0.5%માંથી પણ 0.15% 0.15% કેસ જ સિરિયસ થાય છે, અને એ સિરિયસ થાય છે એના જે સિરિયસ થવાના જે અલગ અલગ પ્રકારના ચિહ્નો છે એમાંનું એક પ્રેઝન્ટેશન કહી શકાય કે કાવાસાકી ડિસીઝ જેવા ચિહ્નો, એને મેડિકલ લેંગ્વેજમાં કહેવાય છે કે પીડિયાટ્રિક મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી સિન્ડ્રોમ। હવે આપણે એક વસ્તુ અહીંયા ક્લિયર કરીએ કે આ એક તો કોરોનાની સાથે આવતી બીમારી નથી, કોઈ પણ બાળકને કોરોના થયો હોય એ કોરોના થઈને એ પતી જાય એના પછી આ ચિહ્ન દેખાય છે। આ ચિહ્નની સાથે, કાવાસાકી જેવા ચિહ્નની સાથે કોઈને કોરોના પ્રેઝન્ટ થતો નથી। બીજી વસ્તુ, જે કોરોના ઇન્ફેક્શન છે એ ઇન્ફેક્ટિવ છે, એટલે કોઈ બાળકને કોરોના થયું હોય તો એ સ્પ્રેડ કરી શકે, બીજાને ફેલાવી શકે, જ્યારે આ કાવાસાકી જેવા ચિહ્નો છે એ સ્પ્રેડ નથી થતા, એનું કારણ અલગ છે। સાયન્ટિફિક લેંગ્વેજમાં, મેડિકલ ટર્મમાં વાત કરીએ
तो वायरस ने धारो कि एक आपणे आतंकवादी गणीए, एक आतंकवादी एक देश में आव्या, आपणा देश में आतंकवादी आव्या अने बॉम्ब मूकीने जता रह्या, हवे आपणी मिलिटरी आई अने आतंकवादीने पकड़ी लीधो, तो आपणा शरीर जेम कोरोनाने एक आतंकवादी गणी आपणा शरीरमां आव्यो અને આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમે કોરોના પર કામ કરીને એને શરીરમાંથી બહાર કાઢ્યો કે એની અસર ઓછી કરી દીધી. પણ આ જે આતંકવાદી બોમ્બ મૂકીને ગયા છે એ ગમે ત્યારે ફૂટશે. તો એ જ રીતે કોરોના વાયરસની શરીરમાં જે અસર થાય છે એ ગમે ત્યારે દેખાશે. અને એ અસર જે અમે કહીએ સાઇટોકાઇન સ્ટ્રોમ અથવા તો ઇન્ફ્લામેટરી રિએક્શન, એ રિએક્શન કોરોના થયા પછી દેખાય અને એના કારણે શરીરના અલગ અલગ અંગો પર ઇન્ફ્લામેશન થઈને જે ચિહ્નો દેખાય એને આપણે કાવાસાકી જેવા સિમ્પટમ કહી શકીએ. તો આ એક વસ્તુ છે કે કાવાસાકી ડિસીઝ જેવું જે પ્રેઝન્ટેશન છે કોરોનામાં થઈ શકે છે, પણ એ કોરોનાનું પ્રેઝન્ટેશન નથી, કોરોના પત્યા પછી બોડીનો રિસ્પોન્સ જે છે એના કારણે ઉદ્ભવતી તકલીફ છે. સર, જેમ તમે કીધું એક વાત બહુ ક્લિયર કે બાળકોમાં ખૂબ જ ઓછા કોરોના છે, પરંતુ આખા વિશ્વમાં અત્યારે આ રોગની ચર્ચા છે, જેમાં બાળકોના ઘણા બધા રોગ બીજા પણ છે, તો એમની ચર્ચાઓ ટોટલી હવે બંધ થઈ ગઈ છે. તો એક બાળકોના તબીબ તરીકે અત્યારના માહોલમાં કેટલું ધ્યાન રાખવું જરૂરી છે? જો અત્યારે આપણે જેમ WHO આપણને જણાવ્યું છે કે આપણે કોરોના પેન્ડેમિક છે, હજુ ચાલે છે અને એ લાંબા સમય સુધી ચાલવાનું છે, તો આપણે મુખ્ય બે વસ્તુની ધ્યાન રાખવાની છે કે આ સમયમાં બાળકને કોરોના ના થાય, અને બીજી વસ્તુ જે છે કે આની સાથે સાથે બીજી બીમારીઓ અને બીજી બધી વસ્તુઓ ઇગ્નોર ના થાય. પહેલી વસ્તુની ચર્ચા કરીએ કે બાળકને કોરોના ના થાય, તો આ કોરોના બીમારી, કોરોના પેન્ડેમિકની એક પોઝિટિવ વાત આપણે કહીએ તો એ છે કે બાળકોમાં અસર ઘણી ઓછી છે. અને એનું કારણ એક સાયન્ટિફિક થિયરી એવી છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને કોરોના થાય છે, કોરોના વાયરસ શરીરમાં જાય, તો આપણા શરીરમાં એની ઇફેક્ટ કરવા માટે એક ACE કરીને રિસેપ્ટર આવે, જે કોરોના જોડે જોડાઈ કોરોનાને બોડીમાં અંદર લઈ જાય અને બોડીમાં પ્રોસેસ ચાલુ થાય. હવે સૌથી સારી વાત એ છે બાળકોમાં કે જેટલી ઉંમર ઓછી એટલા આ રિસેપ્ટર ઓછા, એટલા ACE રિસેપ્ટર ઓછા, એટલે બાળકોને રિસેપ્ટર જ ઓછા છે, કોરોના વાયરસ અંદર જવાનું વિહિકલ જ ઓછું છે, તેથી થઈને બાળકોને કોરોનાનો રોગ બહુ થતો નથી. બીજી વસ્તુ કે બીજી એક થિયરી એવું કહે છે કે એશિયામાં અને ભારતમાં, ઇન્ડિયામાં આપણે બાળકોને રૂટીન વેક્સિનેશનમાં BCG અને MMRની વેક્સિન મૂકાવીએ છીએ, કોમન છે આ વસ્તુ. તો આ વેક્સિનની જે પોઝિટિવ અસર હોય છે બાળકોના શરીર પર, બાળકની ઇમ્યુનિટી અને વાયરસ સામે લડવાની શક્તિ ઓલરેડી ડેવલપ થયેલી હોય છે, આ ડેવલપ થયેલી શક્તિ કોરોનાની સિવિયરિટી ઓછી કરે છે. કદાચ જો બાળકને કોરોનાનો ચેપ લાગી ગયો પણ એની સિરિયસ અસર નહીં થાય, કારણ કે આપણા બાળકોએ આ વેક્સિન્સ લીધેલી છે. એટલે આ બે મુખ્ય કારણને લીધે, એક તો ચિલ્ડ્રન બાળકોમાં કેસો ઓછા છે અને હોય તો પણ સિરિયસ નથી, આ થઈ શરીરની લડવાની શક્તિ. પણ જ્યારે આપણે એને પ્રિવેન્શન કહીએ કે આ વસ્તુથી કઈ રીતે બચી શકાય, બાળકોને કઈ રીતે બચાવી શકાય, તો એમાં બે મુખ્ય વસ્તુ આવે છે કે એક બાળકે રાખવાની કાળજી અથવા તો બાળકે કરવાની વસ્તુ, અને બીજું કે પરિવારના બીજા સભ્યોએ કરવાની વસ્તુ. બાળકને કરવાની વસ્તુમાં એ છે કે ખાસ આપણે બાળકોને શીખવાડવું જોઈએ કે હેન્ડવોશ, સામાન્ય સાબુ અને પાણીથી પણ હેન્ડવોશ સફિશિયન્ટ છે. તો જેટલું ફ્રિકવન્ટલી હેન્ડવોશ કરી શકીએ એ કરીએ, ડિસ્ટન્સિંગ રાખીએ, બિનજરૂરી બાળક રમવા, ફ્લેટના બધા બાળકો ભેગા થઈને નીચે રમવા જાય કે બધા સાથે થઈને રમે, તો આ વસ્તુ ટાળીએ. અત્યારે અનનેસેસરી, જરૂર ના હોય તો નાક, મોઢા અને કાન પાસે ટચ ના કરીએ, હાથ ના લઈજીએ, અને હાઇજીન પ્રોપર ચોખ્ખાઈ રાખીએ. આ મુખ્ય વસ્તુ જે દરેકને કરવાની છે, બાળકો પાસે પણ કરાવવાની છે. પણ એની સાથે સાથે પેરેન્ટ્સ, જેમ કે હવે લોકડાઉન ધીરે ધીરે ખુલવા માંડ્યું છે અને બધા પોતપોતાના કામે જવા માંડે છે, તો જ્યારે આ કામ પર જઈને ઘરના સભ્યો પાછા આવે છે ત્યારે સૌથી મહત્ત્વની કાળજી રાખવાની છે કે જે કપડાં પહેરીને કે જે પરિસ્થિતિમાં આપણે ઘરે આવીએ તો બાળક આપણને તુરંત ટચ ના કરે, આપણે તરત એ કપડાં કાઢી નાખીએ, ફ્રેશ થઈ જઈએ, નવા કપડાં લઈ લઈએ, આપણા હાથ, મોઢું, આંખ, કાન, નાક વ્યવસ્થિત બધું સાફ કરી લઈએ. અને કોરોના વાયરસ આપણા રેસ્પિરેટરી સિસ્ટમ, નાકથી અને મોઢાથી અંદર જાય છે, તો એક સરસ ગરમ પાણીનો નાસ લઈ લઈએ, ગરમ પાણી પી લઈએ, તો જો આપણને પણ, મોટા લોકોને પણ એ વાયરસનું અટેચ થયું હોય તો એ ઓછું થઈ જાય, જેથી બાળકોમાં સ્પ્રેડ થવાની શક્યતા ઓછી રહે. અને આ સિવાય બાળકોને આપણે વિટામિન સી અને ઝિંક, જે હાલ ICMRના રિકમેન્ડેશન આવ્યા છે, આ બે વસ્તુનું
સપોર્ટ આપી શકીએ જેનાથી એ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે અને એ લોકો કોરોના સામે લડી શકે, એની ઇફેક્ટ ઓછી કરી શકે. ડૉક્ટર સાહેબ, એમ જોવા જઈએ તો આપણા ઘરમાં નાના બાળક હોય તો આપણે વાતે વાતે એના પર ધ્યાન રાખતા હોઈએ છીએ કે આજે એને ઊંઘ પૂરી લીધી કે નહીં, આજે ખાધું કે નહીં. પરંતુ આજે કોરોના કાળમાં તમામ ફોકસ માત્ર કોરોના પર ગયું છે કે કોરોનાના લક્ષણની જે ચર્ચા છે કે ખાંસી તો નથી આવતી, તાવ તો નથી આવતો, તો ફોકસિંગ ત્યાં જ જઈ રહ્યું છે. એમાં બીજા બધા જે રોગ છે તો કઈ કઈ વસ્તુ પર રૂટીનમાં બી આપણે બાળકને ધ્યાન રાખવું જોઈએ આ માહોલમાં? રૂટીનમાં આમાં હું બે રીતે એક વસ્તુ કહીશ કે એક આપણે બાળકની મેડિકલ કન્ડિશન કે જે સ્વાસ્થ્ય કહેવાય એનું ધ્યાન રાખવાનું છે, અને બીજું મેન્ટલ હેલ્થ જે ઘણી વખત ઇગ્નોર થતું હોય છે મેન્ટલ હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે. આપણે મેડિકલ કન્ડિશનની પહેલાં વાત કરીએ કે રૂટીન કોરોનાના ચિહ્નો તો આપણને બધાને ખબર છે કે શરદી, ખાંસી, તાવ, આ તે જે બધા સિમ્ટમ છે. પણ બાળકોમાં એવું જોવામાં આવ્યું છે કે આ સિમ્ટમ અલગ છે. બાળકોને પેટનો દુખાવો, ઝાડા, વોમિટિંગ આવા સિમ્ટમ સાથે પણ કોરોના દેખાયેલો છે. એટલે જો આવા સિમ્ટમ હોય તો આપણે ઇગ્નોર કરવા ના જોઈએ અને કોઈ પણ વસ્તુનું પ્રોપર મેડિકલ માર્ગદર્શન લેવું જોઈએ. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ જે છે કે કોઈ પણ બાળક આ સમયમાં વેક્સિનેશન ચૂકવો ના જોઈએ. વેક્સિનેશન આપણે કેમ કરે છે? કારણ કે આપણે કોઈ બીમારીને પ્રિવેન્ટ કરી શકીએ. હવે કોરોનાને લીધે થઈને આપણે આ ચૂકી જઈશું અને બાળકને અજાણતા એ બીમારી લાગી ગઈ તો પ્રિવેન્ટેબલ ડિસીઝ જે આપણે બચાવી શકીએ છીએ એ ડિસીઝથી બાળક પીડાશે, જે ના થવું જોઈએ. એટલે વેક્સિનેશન આ અત્યારે કોરોના કાળમાં બંધ ના થવું જોઈએ. જે બાળકના સમયસર વેક્સિન આવતી હોય આપણા ડૉક્ટર પાસે જઈ, પીડિયાટ્રિશિયન પાસે જઈને વેક્સિન મૂકાવવી જરૂરી છે જેથી બીજી બધી બીમારી ના લાગે. પણ આમાં ખાસ એ વસ્તુનું ધ્યાન રાખીએ આપણે કે પીડિયાટ્રિશિયન ડૉક્ટર હોય એટલે બીજા ઘણા બધા દર્દીઓ ત્યાં હોવાના, વેઇટિંગ રૂમમાં ઘણા બધા પેશન્ટ હોવાના. તો આપણે જો અનુકૂળ હોય તો ડૉક્ટર સાથે વાત કરીને એવા ટાઈમે વેક્સિન મૂકાવવા જોઈએ જ્યારે બીજા કોઈ દર્દી ના હોય, એટલે અનનેસેસરી બીજા દર્દીઓનો ચેપ આપણા બાળકને કે આપણને લાગે નહીં. ટાઈમિંગ એ રીતના સેટ કરીએ કે જ્યારે રૂટીન પેશન્ટ ચાલુ થાય એની પહેલાં જ બધી વેક્સિનનું આપણે શેડ્યુલ પતાવી દઈએ. તો આ થઈ એક હેલ્થ, સ્વાસ્થ્યની વાત. હવે બીજી વસ્તુ જોઈએ આપણે મેન્ટલ હેલ્થ. બાળકો માટે આ વસ્તુ ખૂબ ટ્રોમેટિક છે કે અત્યારે ટીવી ચાલુ કરો, આ જ ન્યૂઝ આવતા હોય છે. અત્યારે મોબાઈલ જુઓ, આની જ વસ્તુઓ ચાલતી હોય છે. આસપાસના વાતાવરણ, ઘરના લોકો, બહારના લોકો બધા કોરોનાની જ વાત કરતા હોય છે. એટલે બાળકો માટે એક નવી વસ્તુ છે અને મેન્ટલ હેલ્થ માટે, માનસિક રીતે બાળકો આનાથી ખૂબ ગભરાઈ શકે છે. તો બને ત્યાં સુધી આપણે એવું એટમોસફિયર ઘરમાં ક્રિએટ કરીએ કે મિનિમમ આ વસ્તુની વાત થાય, બાળકોની હાજરીમાં કોઈ અનનેસેસરી આવી વાત ના થાય, અને બાળકને આનાથી ગભરાવા કરતાં એમને એજ્યુકેટ કરીએ કે આ શું છે, આનાથી આપણે શું પ્રિકોશન્સ લેવાના છે અને કેવી રીતે બચવાનું છે. આની સાથે સાથે ખાસ બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સ્કૂલિંગ બંધ થઈ ગયું છે, સ્કૂલે જવાનું બંધ થઈ ગયું છે, પણ અભ્યાસ બંધ નથી થયો અને મોડ બદલાઈ ગયો છે. આપણે ઓનલાઈન એજ્યુકેશન પર હવે શિફ્ટ થઈ ગયા છે, જેના લીધે બે વસ્તુની અસર થઈ છે કે એક તો બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે અને બીજું કે એ જે સ્ક્રીન અને એ જે ડિવાઇસીસને લીધે બાળકોની આંખ અને માનસિક જે અસર થતી હોય એ પણ વધવા માંડી છે. તો આને માટે થઈને મિનિમમ સ્ક્રીન ટાઈમ કે જે ડિવાઇસીસ હોય એનો સ્ક્રીન ટાઈમ આપણે જેટલો ઓછો કરી શકીએ, અભ્યાસ સિવાય આપીએ જ નહીં એવું પણ કરી શકાય. અને આપણે ધ્યાન રાખીએ કે બાળક જ્યારે ભણી રહ્યું છે અથવા તો ઓનલાઈન સ્ટડી માટે કોઈ પણ ડિવાઇસ યુઝ કરી રહ્યા છે તો ભણવા સિવાયની બીજી બધી એક્ટિવો, ગેમ છે, ઇતર પ્રવૃત્તિ છે, એમાં ઇન્વોલ્વ ના થાય અને ભણવાનું પ્રેશર ના લે. આ એક ટફ ટાઈમ છે, ધીરે ધીરે આમાંથી સેલ થવાનું છે, પણ બાળકને એનું પ્રેશર ના રહે કે મારે આ જ રીતે ભણવાનું છે, હવે સ્કૂલે નહીં જવાય. ઘણા બાળકોના એવા અમે કેસ જોયા છે કે બાળક પોતે ગભરાઈ જતા હોય છે. તો એ વસ્તુ માનસિક હેલ્થ, મેન્ટલ હેલ્થ માટે ખૂબ હાનિકારક છે, જે ના થાય એનું પણ પેરેન્ટ્સે કાળજી રાખવાની. સાહેબ, આપણે છેલ્લો સવાલ પર પૂર્ણ કરીશું અને સમાજમાં આ સવાલ બહુ જ ચર્ચામાં હોય છે કે જે લોકો બહુ જ બાળકને સાચવે છે, બહુ હાઇજીન રાખે છે, એમને વધારે રોગ છે. જે લોકો નથી રાખતા હાઇજીન, જે ખુલ્લામાં બેસે છે, ખુલ્લામાં ફરે છે, તો એ લોકોને કોઈ રોગ થતા નથી. તો આની પાછળનું સાયન્ટિફિક કારણ તમે તબીબ તરીકે શું કહેશો? જો આ એક મેથ છે, હું મારી દ્રષ્ટિએ કહીશ કે એવું કાંઈ જ નથી કે એક રોગ જેની કાળજી રાખે છે ને થાય છે, ને જે કાળજી નથી રાખતા ને જ્યાં આમ તેમ ફર્યા કરે છે ને નથી થતું, એવું નથી હોતું. આ વસ્તુ બાળકની રોગપ્રતિકારક શક્તિ પર હોય છે અને સાયન્સ એવું કહે છે કે રોગપ્રતિકારક શક્તિ બે રીતે ડેવલપ આપણે કરી શકીએ. એક, વેક્સિન આપીને, રસીકરણ કરીને, અને બીજું બીમારી થઈને. કોઈ વ્યક્તિને, તમને મને કોઈ બીમારી થઈ જશે તો એનું પ્રોટેક્ટિવ મિકેનિઝમ આપણા શરીરમાં ડેવલપ થઈ જશે.
તો ફરીથી એ બીમારીના જંતુ જ્યારે એટેક કરશે તો આપણી પાસેનું પ્રોટેક્શન હશે, આપણે એને પ્રોટેક્ટ કરી શકીશું. તો જે બાળકો જે બહાર રહેતા હોય છે, આવી રીતે જે ફરતા હોય છે, એમને ઓલરેડી આ બીમારીનું એક્સપોઝર નાના મોટા અંશે થયેલું હોય છે અને જેમનું પ્રોટેક્શન ડેવલપ થયેલું હોય છે, જેને કારણે અમુક અંશે આપણે એવું કહી શકીએ કે એ લોકો બીમાર ઓછા પડે છે અથવા તો સિવિયારિટી ઓછી હોય છે. બીજી વસ્તુ કે જે આપણે મેઇન ડિફરન્સ જોઈએ છે કે અમુક ઘરના બાળકો જે સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ ઘણું સારું હોય અને બાળકોને ગુજરાતી ભાષામાં કહેતા પંપાણીને રાખતા હોય, જે જોઈએ આપી દેતા હોય, આવા બાળકોની ફૂડ હેબિટ સારી નથી હોતી અને એ ઘણા બાળકો ઓબેસિટી કે શારીરિક જે મેટાબોલિક ડિસીઝ કહીએ અમે એના ભોગ બનતા હોય છે, જેને લીધે શારીરિક ઇમ્યુનિટી ઓછી થઈ જાય. તો આવા બાળક જ્યારે બીજી કોઈ બીમારી થતી હોય તો એની ડિસીઝની સિવિયારિટી અને એ બીમારી થવાની શક્યતા વધી જાય છે, જેને કારણે એ લોકોની બીમારી થવાની ક્ષમતા વધારે હોય છે. એટલે આમ જોવા જઈએ તો સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસને કારણે બીમારી વધતા ઓછા પ્રમાણમાં થાય છે એવું નથી, પણ શરીરની ઇમ્યુનિટી અને કેવું વાતાવરણ બાળકને પ્રોવાઈડ કરવામાં આવે છે એ ડિસાઈડ કરે છે કે બાળકને કેવી બીમારી લાગે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, તમે આ ચર્ચામાં જોડાયા હતા. મનન જે બાળકોના ડૉક્ટર છે અને ખૂબ જ સુંદર માહિતી તેમણે આપી છે. હાલ કોરોના કાળમાં જે કાવાસાકીની આપણે વાત કરી રહ્યા હતા તે લક્ષણ પહેલાં પણ જોવા મળતા હતા અને આ લક્ષણ ની દવા છે, પરંતુ જ્યારે કોરોનાની સાથે આને કંઈ જોડવામાં આવે છે ત્યારે એનું જોખમ થોડુંક વધી જાય છે અને તેના જ કારણે આજે આપણે આ ચર્ચા પણ કરી રહ્યા હતા. પણ કોરોનાની સાથે સાથે બાળકો પર બીજી બીમારીઓ પર બી આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે રીતે ડૉક્ટર સાહેબે કીધું કે શારીરિક અને માનસિક જે બીમારી છે તેનાથી પણ બાળકને આપણે સાચવવું જોઈએ. આપણે ટોટલ ફોકસ કોરોના પર ના કરીને બીજા પણ રોગ છે તેનાથી પણ આપણું બાળક સ્વસ્થ રહે તેની પણ આપણે કાળજી જરૂર લેવી જોઈએ.